नमस्ते विद्यार्थियों, आज आप धोरण चार विषय पर्यावरण में प्रकरण आठ रिया पहुँची मामा ने घेर एम समझू। आप प्रकरण छ रिया की मुसाफरी में जो तू कि रिया मुसाफरी माटे ट्रेन में निकले छे अने प्रकरण सात में आप जोयु तू कि एनी ट्रेन मोड़ी पड़े छे बे कलाक अने पछी ए एना मामाना घेर वापी पहुँची जाए छे। हवे एना मामाना घरे 29 मे ना दिवसे रात्रिना 10:25 वापी पहुँचे छे। रिया एक डायरी लखे छे जिया ने बतावा माटे। तो आ डायरी में लखेली बधी विगतो छे जे आपणे समझता हता। आगळ आपणे समझीए, ट्रेननी लांबी यात्रा पछी अमे वापी पहुँच्या। मामानुं घर स्टेशनथी नजीक होवाथी मामा अमने लेवा आव्या हता। मामानी साथे श्रील अने आर्णव पण आव्या हता। ते मारा मामाना छोकराओ हता। मने तथा हिमाक्षने जोईने तेओ खूब ज राजी थया। अमे एकबीजाने भेटी पड्या। अमे स्टेशनथी बे रिक्षा करीने मामाना घरे पहोंच्या। मने खूब ज ऊंघ आवती हती, हूँ ऊँघी गई। ए लोको बे रिक्षा करीने पहोंच्या कारण के ते लोको केटला जणा हता, रियाना मामा, एना बे छोकराओ, रिया, हिमाक्ष अने तेना माता पिता। तो एक रिक्षा में 7 जणा न आवी सके एटले ए लोको बे रिक्षा करीने गया। पछी रिया तेना मामाना घरे जईने ऊँघी गई। थोड़ी वार पछी मम्मीए मने उठाड़ी दीधी। मम्मी पप्पा नाईने तैयार थई गया हता। हूँ अने हिमाक्ष पण नाईने तैयार थई गया। पछी अमे बधाए साथे बेसीने भोजन कर्युं। मामाए कह्युं, बधा थोड़ी वार आराम करी लो, पछी आपणे दमण फरवा जईशुं। रियाना मामा ए लोकोने दमण फरवा माटे लई जवाना हता। अमे दमण जवा तैयार थया। मामानुं कुटुंब पण अमारी साथे आववानुं हतुं। अमे रिक्षामां बेसीने बस स्टेशन पहोंच्या। ત્યાંથી અમે બસમાં બેસીને દમણના જંપોર બીચ પર પહોંચ્યા। પહેલાં તે લોકો ક્યાં ગયા? બસ સ્ટેશન, અને બસ સ્ટેશનથી બસમાં બેસીને દમણના જંપોર બીચ ઉપર પહોંચ્યા। બીચ પર ખૂબ જ ભીડ હતી। લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા। કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા। કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા। નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા। મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી। હું, હિમાક્ષ, શ્રીલ અને આર્ણવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા। અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી। બીચ પર બધા જ લોકોને ખૂબ જ મજા આવે છે અને બધા અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોય છે। જ્યારે બાળકો રેતીના ઘર બનાવતા હતા એના પછી જે એટલામાં મામા હોળીની ટિકિટ લઈને આવ્યા એટલે એ લોકો હોળીમાં બેસવા જવાના હતા। અમે હોળીમાં બેસીને દરિયાની મુસાફરી કરી। પહેલાં તો મને હોળીમાં બેસતા બીક લાગતી હતી, હું મમ્મીની પાસે બેસી ગઈ। દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી। પહેલાં રિયાને બીક લાગતી હતી પણ પછી એને ખૂબ જ મજા આવી। પછી અમે ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી અને ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો। એના પછી છે હવે સાંજ પડવા આવી। સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું। આકાશ રંગબેરંગી દેખાતું હતું। અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા। ત્યાં એ સાંજના દ્રશ્યોની વાત કરે છે જ્યાં આકાશ રંગબેરંગી દેખાતું હતું અને સૂરજ પાણીમાં ડૂબતો હતો। અંધારું થઈ ગયું, અમે મામાના ઘેર પાછા આવ્યા। પછી એ લોકો રાત્રે તેના મામાના ઘેર પાછા આવ્યા। મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની રહી। તો અહીંયા રિયાની મુસાફરી પૂરી થાય છે। આપણે પ્રકરણ 6 સમજતા હતા, આપણે પ્રકરણ 8 રિયાની મુસાફરી હવે પૂરી થાય છે। એના પછી અહીંયા પ્રશ્ન જવાબ આપ્યા છે, મામાના ઘેર જવા રિયાના કુટુંબને બે રિક્ષા કેમ કરવી પડી હશે? વિચારો અને લખો। તો આપણે આગળ જોયું હતું કે તે લોકો 7 જણા હતા સ્ટેશનેથી તેના મામાના ઘરે જવા માટે અને 7 જણા એક રિક્ષામાં ના આવી શકે
અને સરકારના નિયમ મુજબ પણ એક રિક્ષામાં 7 જણા બેસી શકતા નથી, એટલે તે લોકોને 2 રિક્ષા કરવી પડી હશે. એના પછી છે, તમે ક્યારેય દરિયા કિનારે ફરવા ગયા છો? કઈ કઈ જગ્યાએ? તો અહીંયા તમારા વિશે પૂછ્યું છે. જો તમે ક્યાંય દરિયા કિનારે ફરવા ગયા હોવ તો તે તમારે અહીંયા લખવાનું છે. એના પછીનો પ્રશ્ન છે, દરિયા કિનારે રિયાએ સેના પર સવારી કરી? તો આપણે આગળ સમજ્યા કે દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી. એના પછીનો પ્રશ્ન છે, રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક થયા? તો આપણે પ્રકરણ 6 જોઈએ તો એમાં 28 મેથી શરૂઆત થાય છે, તે લોકો રાત્રિના 9:15 નીકળે છે. રિયાએ ગાંધીધામથી તારીખ 28 મેના રાત્રે 9:15 ટ્રેનમાં મુસાફરીની શરૂઆત કરી હતી અને તેઓ તારીખ 29 મેના સવારે 10:25 વાપી સ્ટેશન પર ઉતર્યા. આપણે આ પ્રકરણમાં જોયું કે એ લોકો 29 મેના તારીખ 29 મેના સમય 10:25 વાપી સ્ટેશન પર પહોંચે છે. તો કુલ કેટલી કલાક થાય? તો 28 મેના રાત્રિના 9:15 થી 29 મેને રાત્રિના 9:15 એટલે 12 કલાક, અને એના પછી એ લોકો 10:25 એટલે કે 1 કલાક અને 10 મિનિટ વધારે મોડા પહોંચે છે. તો કુલ એ લોકોને વાપી પહોંચવા માટે 13 કલાક અને 10 મિનિટ લાગે છે. આમ રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કુલ 13 કલાક અને 10 મિનિટ થયા.